नमस्कार साथी मित्रों मित्रों लास्ट सुधी में आप सर्वोए स्वाध्याय 3.1 एमने रिलेटेड सरस अगाउनी सरस मजानी थियरीओ तेमज स्वाध्याय 3.2 पहलाना तमाम उदाहरण आपणे कवर करी लीधेला छे। तो नेक्स्ट आगळ वधीए अने स्टार्ट करिए स्वाध्याय 3.2 जे मेक्सिमम बाळको तमने मारथी वधारे स्पीड में अने ઝડપથી ફાવશે જ। તો કરીએ સ્ટાર્ટ તમારું સ્વાધ્યાય 3.2। ચાલો સ્વાધ્યાય 3.2 ઓકે એમાં કઈક પ્રશ્નો આવી રીતે છે કે પ્રથમ 1-5 માં અન્ય 5 ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્ય મેળવો। અન્ય 5 એટલે કે જે આપ્યો હોય એ સિવાયના 5 આપ્યો હોય એનું મૂલ્ય તો નથી મેળવવાનું, એ સિવાયના 5 નું મૂલ્ય તૈયાર કરો એ એમનો પ્રશ્ન છે મિત્ર। તો કરીએ પ્રથમ પ્રશ્નથી જ શરૂઆત। cos x બરાબર -1/2 ને x ચરણ ખાસ જોવાનું થશે કારણ કે એને આધારિત જ નિશાની તમને મળશે। તો કરીએ પ્રથમ પ્રશ્ન સ્ટાર્ટ। ચલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 લેવાનો છે બાળક। 11th માં ક્વેશ્ચન નંબર 1 કઈક આવી રીતે છે, જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 1 કે x છે ઈ ओके त्रीजा चरण में छे एवुं तमने पहला कही दिए छे। तो हूँ पहला चरण लखी नाखु भगवान शुं तो के x त्रीजा चरण में छे, x छे ने ते आपणा त्रीजा चरण में छे। चलो एक क्लियर। बीजू शुं आपेलू छे ए पण जोई शको छो, जुओ cos x बराबर -1/2 आपेलू छे, मूकी दईए किंमत, अने cos x बराबर -1/2 आपेल छे। આ બે વસ્તુ આપેલી છે, આમને આધારિત બાકીના ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્ય જોઈએ છે। તો ચાલો આમને કઈ રીતે ગણવાનો, તો cos x માટે પ્રથમ આપણે બધાય પાયથાગોરસ તૈયાર કરશું, એને આધારિત ત્રીજી બાજુ મેળવશું અને પ્રશ્નને પૂર્ણ કરશું। ચાલો તો પાયથાગોરસની જરૂર તમારે પડશે, પકડીએ પાયથાગોરસ ભાઈ કે રખડતા હોય તો અહીંયા રહ્યા જુઓ હાજર જ છે, ક્લિયર ઓકે। એમાં નામ આપી દઈએ એ બી અને સી, પાયથાગોરસ છે એટલે આ ખૂણો ફિક્સ હોય 90 નો ડન, અહીંયા ખૂણાને નામ આપી દઈએ એક્સ ઓકે એક્સ। હવે આ ઋણ નિશાની છે ની કોના ઉપરથી આવે ભઈલા, ચરણ ઉપરથી આવે, બાકી એ ઋણ આમાં ના હોય, એ ઋણ નિશાની ચરણની છે ખાલી, ક્લિયર છે ઓકે। તો ડન આવી રીતે છે અત્યારે। હવે કોસ એક્સ, કોસ એક્સ નું સૂત્ર શું થાય, પાસેની બાજુના છેદમાં કર્ણ થાય। પાસેની બાજુ એટલે કે એક, કર્ણ એટલે કે બે, પાસેની બાજુ એક, એક્સની પાસેની બાજુ આને કહેવાય, એક્સની પાસેની બાજુ એટલે આ બાજુ થાય અને આને તો કર્ણ કહેવાય બે, એટલે એક અને બે લખી નાખ્યા। હવે આનું નામ નથી ખબર તો નામ આપી દો વાય કરીને, ચાલો ડન। આમના માટે આપ સર્વે સોનો ઉપયોગ કરશો, આને મેળવવા માટે પાયથાગોરસનો ઉપયોગ કરશો। તો ચાલો પાયથાગોરસને ખેંચી લાવીએ ક્યાંકથી, પાયથાગોરસ પ્રમેય અનુસાર શું કહે છે મિસ્ટર પાયથાગોરસ, તો કે બંને બાજુના વર્ગોનો સરવાળો, બંને બાજુ એટલે આ બે બાજુ થાય કર્ણના વર્ગ જેટલો હોય, તો y નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર કે 1 નો સ્ક્વેર બરાબર 2 નો સ્ક્વેર, સોરી y નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર બરાબર 2 નો સ્ક્વેર થાય, લખી નાખો y નો સ્ક્વેર તો y નો સ્ક્વેર જ છે, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, તો આના ઉપરથી y સ્ક્વેર બરાબર 4 માંથી 1 મળે, તો આમના ઉપરથી y સ્ક્વેર ની કિંમત 4 માંથી 1 એટલે વળી 3, તો y કેટલો થાય, તો સામેની બાજુ વર્ગ જાય તો વર્ગમૂળમાં 3 થાય, લ્યો પ્લસ જ લખવાનું, કેમ બાજુનું માપ છે એટલે પ્લસ જ લખવાનું થાય, ડન। તો લખી નાખીએ કે અહીંયાની કિંમત √3 મળી, અહીંથી જ મળી છે, જોઈ લ્યો કિંમત મૂકી છે। ચાલો હવે બાકીના મૂલ્ય અને આન્સર ડન છે, ચાલો કોણ બાકીના છે ભાઈ, બાકીનાને પકડો, બાકીનાને cos x આપ્યો છે તો બાકીનામાં પહેલા તો sin x આવે, ચાલો sin x સિવાય cos x આવી ગયો એટલે tan x આવે, tan x સિવાય cot x આવે, cot x સિવાય sec x આવે અને cos x આવે, બાકી એક તો આપ્યો છે એટલે એ તો લખવાનો નથી, આપ્યો હોય નહીં, બાકીના 5 મેળવવાના છે, બાકીના 5 મેળવવાના છે। તો હવે તમે મને કોમેન્ટ દ્વારા ફટાફટ દરેકના આન્સર આપી શકો છો,
ચાલો કરીએ સ્ટાર્ટ. પ્રથમ મેળવવાનો છે સાઈન એક્સ. ક્લિયર છે? સાઈન એક્સ મેળવવાનો છે. ઓકે મિત્રો, સાઈન એક્સ એટલે કયા ચરણમાં છે? તો કે ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં સાઈન ઓલ એસટી પ્રમાણે ટેન અને કોટ પ્લસ હોય, સાઈન ઋણ હોય. ઓકે, ઋણ અહીંથી મળવો કિંમત. સાઈનની કિંમત શું થાય? સાઈનની કિંમત થાય સામેની બાજુના છેદમાં કર્ણ દેવતા. સામેની બાજુ જુઓ, એક્સની સામેની બાજુ રૂટ ત્રણના છેદમાં કર્ણ બે, એટલે રૂટ થ્રી બાય ટુ થશે મિત્ર. ડન. નેક્સ્ટ વાત છે કોની? ટેન એક્સની. કયા ચરણમાં તમે છો? તમે છો ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં ઓલ એસટી, ત્રીજા ચરણમાં ટેન કોટ બે પ્લસ હોય તો પ્લસ, કારણ કે હું ટેનની જ વાત કરું છું. પ્લસ ટેનનું સૂત્ર શું? આના માટે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, બરાબર ને? સામેની બાજુ રૂટ ત્રણ, પાસેની બાજુ એક, એટલે રૂટ થ્રી બાય વન. હવે કોટનો વારો, પાછા જાઉં ચરણમાં. કયું ચરણ? ચરણ નંબર ત્રીજું. ત્રીજા ચરણમાં કોટ પ્લસ હોય, ઓલ એસટી ટેન કોટ પ્લસ હોય, અહીંયા જાવ હવે શું? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ વન, સામેની બાજુ રૂટ ત્રણ થશે. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ. સેક એક્સનો વારો. કયા ચરણમાં છો તમે? ભૂલી ન જતા, તમે મિત્ર ત્રીજા ચરણમાં છો. ઓલ એસટી ટેન કોટ પ્લસ હોય, સેક બાય માઇનસ હોય. માઇનસ તો માઇનસ અહીંયા આવી જાવ સેક માટે. સૂત્ર શું થાય? તો સૂત્ર થાય સેકનું કર્ણના છેદમાં, કર્ણના છેદમાં, કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે કે બેના છેદમાં એક. અને લાસ્ટ કોસેક એક્સ. કોસેક એક્સ માટે તમારે શું કરવું પડે? તો કોસેક એક્સ માટે પહેલા તો ચરણ એક્સ છે એ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં ઓલ એસટી, ત્રીજા ચરણમાં ટેન અને ટેન અને હા કોણ પ્લસ હોય? ટેન અને કોટ પ્લસ હોય. જ્યારે કોસેક છે એ માઇનસ હશે, તો માઇનસ નિશાની આગળ વધો. તો કોસેકનું સૂત્ર આના માટે શું થાય? તો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એવું નહીં, કર્ણના છેદમાં સામેની બાજુ થાય. કર્ણ કોણ છે જુઓ? રૂટ બે. સામેની બાજુ રૂટ, સોરી, બે અને રૂટ ત્રણ છે. લખી નાખીએ બધું તો પરફેક્ટ થઈ ગયું. આ પ્રથમ પ્રશ્ન પરિપૂર્ણ. દરેકના વેલ્યુ આવી રીતે મળે, સાઈન ટેન કોટ સેક અને કોસેક. કોસ કેમ ના મેળવ્યું? એ તો આપ્યો તો, એટલે. ડન. આગળ વધીએ. સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર બીજો સિલેક્ટ કરીએ મિત્રો. ચાલો પ્રશ્ન નંબર સેકન્ડ આવી રીતે છે કંઈક. શું છે સેકન્ડ ક્વેશ્ચન? સાઈન એક્સ બરાબર 3/5. સાઈન એક્સનું મૂલ્ય 3/5 છે, જોઈ શકો છો. અને એક્સ છે એ બીજા ચરણમાં છે. કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે, બીજા ચરણમાં. ઓકે, તો ખાસ પહેલી વસ્તુ તો શું લખવાની થાય? ચરણ એક્સ બીજા ચરણમાં છે, આ ખાસ લખવાનું. હજુ એક લખવાનું શું? આપ્યો હોય તે. તો સાઈન એક્સ નું મૂલ્ય તમને આપી દે છે ભગવાની. કેટલું આપે છે સાઈન એક્સ? 3/5 આપેલ છે. અહીંયા સુધી પરફેક્ટ હોય તો આગળ વધીએ. બાકીના 5 મેળવવાના છે. બીજા ચરણમાં આપ્યું છે અને એક ભાઈનું મૂલ્ય આપ્યું છે. તમારે કોને હાજર કરવાનો? મિસ્ટર પાયથાગોરસ, કંઈક આવી રીતે હોય. ડન. હવે એમાં આ ખૂણાને હું લઈ લઉં એક્સ. અહીંયા નામ આપી દઈએ એ બી સી. પાયથાગોરસ તો જ લાગુ પડે જો આ ખૂણો 90 ન હોય. ચાલો ડન છે. હવે આપેલું છે એના ઉપરથી અહીંયા કિંમત મૂકો. ડન. કોણ આપ્યું છે? સાઈન એક્સ આપ્યું છે. કેટલું આપ્યું છે? 3/5. સાઈન એક્સનું સૂત્ર શું? સાઈન એક્સનું સૂત્ર એક્સની સામેની બાજુ, એક્સની સામેની બાજુ 3, છેદમાં કર્ણ, છેદમાં કર્ણ, કર્ણ એટલે 5. તો આની મૂલ્ય ખબર નથી એટલે આને ધારી લઈએ વાય અને અહીંયા મેળવીએ. તો અહીંયા તમારે કયો પ્રમેય આવે? તો કે પાયથાગોરસ પ્રમેય આવે. પાયથાગોરસ પ્રમેય શું કહે છે? તો કે બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. તો બંને બાજુ કોણ છે મિત્ર? 3 નો વર્ગ પ્લસ y નો વર્ગ બરાબર સામે કર્ણ છે 5 નો વર્ગ.
ત્રણ નો વર્ગ લખી નાખો નવ, વાય સ્ક્વેર એનો એજ, અને પાંચનો વર્ગ લખી નાખો પચીસ. તેથી તમારો આન્સર વાય સ્ક્વેર બરાબર આવે 25માંથી 9, એટલે કે વાય સ્ક્વેર બરાબર 25માંથી 9 16 થાય. તો આના ઉપરથી વાયનું મૂલ્ય મળી જાય 4. લખી નાખો અહીંયા 4. અડધે તો પહોંચી ગયા. હવે શું છે, બાકીના મેળવવાના છે. કોણ આપ્યું છે ને કોણ બાકી છે? તો તમને સાઈન એક્સ આપ્યું છે, બાકીના 5 બાકી છે. કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. ચાલો ફટાફટ કોમેન્ટ કરવા જ માંડો શું આન્સર આવે. તો પહેલું આપણે લખીએ કોસેક્સ. ખાસ 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 ચરણ જોજો, ખાસ ચરણ જોજો. પછી સાઈન આપ્યું છે એટલે ટેન એક્સ, પછી કોટેક્સ, પછી સેક એક્સ, અને લાસ્ટ રાખીએ કોસેક એક્સ. ચાલો મિત્ર, કોસેક્સ મેળવતા પહેલા શું જોવું પડે? મારે ચરણ જોવું પડે. કયું ચરણ છે? સેકન્ડ. બીજા ચરણમાં કોસ, ઓલ એ સાઈન કોસેક પ્લસ હોય, કોસ માઇનસ હોય, એટલે પહેલા તો માઇનસ નિશાની, પછી અહીંથી કોસને પકડો ભાઈ મિત્ર. પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 4 ના છેદમાં 5 થશે. ક્લિયર? ટેન એક્સ એટલે શું? ટેન, બીજા ચરણમાં ઓલ એ સાઈન કોસેક પ્લસ ટેન માઇનસ હોય, તો માઇનસ નિશાની અહીંયા પહેલા પધરાવો. ટેનનું સૂત્ર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે 3 ના છેદમાં 4 થાય. એક્સની સામે 3, એક્સની પાસે 4 છે. ઓકે, કોટનું સૂત્ર પહેલા તો ચરણ સાહેબ, સૂત્ર પછી કોટનું ચરણ. બીજું, બીજા ચરણમાં કોટ માઇનસ હોય તો નિશાની લખો માઇનસ. સૂત્ર શું આવે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ એટલે 4 ના છેદમાં 3 રહેશે. નેક્સ્ટ જુઓ જી, નેક્સ્ટ તમારી પાસે છે સેક એક્સ. સેક એક્સ એટલે પહેલા તો ચરણ. ચરણ કયું છે મિત્ર? ચરણ બીજું છે, બીજા ચરણમાં, બીજા ચરણમાં, બીજા ચરણમાં સેક માઇનસ હોય. કેમ? સાઈન અને કોસેક પ્લસ હોય, બાકીના બધા માઇનસ હોય. સેક, ઓકે, બીજા ચરણમાં સેક માઇનસ. હવે અહીંયા સેકને પકડો. સેકનું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં સામેની કે પાસેની? પાસેની. 5 ના છેદમાં 4 જોઈ શકો છો, કર્ણના છેદમાં પાસેની બાજુ. અને લાસ્ટ જે છે કોસેક એક્સ. પાછું ચરણ જોઈ લ્યો, ચરણ જોઈ લ્યો. બીજા ચરણમાં પ્લસ હોય, કેમ? પહેલું ઓલ, બીજું એસ. સાઈન અને કોસેક પ્લસ હોય એટલે અહીંયા આન્સર મળે પ્લસ. અને ત્યાંથી તમારે કોસેક પકડવાનું છે, કર્ણના છેદમાં સામેની, એટલે 5 ના છેદમાં 3 રહેશે. આવી રીતે મળે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 પસંદ કરીએ મિત્ર. ઓકે, તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3 કંઈક આવા સ્વરૂપે છે. આ બીજો પરિપૂર્ણ બાળકો જોઈ શકો છો, સંપૂર્ણ બીજો છે. આવી રીતે ડન. હવે ત્રીજો. ઓકે, આ ત્રીજો છે. કોટેક્સનું મૂલ્ય પ્લસ 3 ના છેદમાં 4 છે અને એક્સ ત્રીજા ચરણમાં છે. કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં તમને આપેલો છે એક્સ. ઓકે, કોટેક્સ 3 ના છેદમાં 4, પહેલા તો મારે ચરણ જ લખવું પડે, તો લખી નાખું કે એક્સ ત્રીજા ચરણમાં છે. એક્સ ત્રીજા ચરણમાં છે અને બીજું જે આપેલું છે એ લખી નાખો ભગવાન. શું આપ્યું છે? તો કોટેક્સ બરાબર 3 ના છેદમાં 4 આપેલ છે. આ બે મળી જાય પછી તો તમે બધા રાજા છો. શું કરવાનું હોય ખબર છે ને? પાયથાગોરસને ડ્રો કરવાનો થશે. ચાલો પાયથાગોરસ, એ કંઈક આવી રીતે કામ કરશે. આ ભાઈ પાયથાગોરસ છે. ચાલો પાયથાગોરસ તો જ કહેવાય જો આ ખૂણો 90 નો હોય અને અહીંયા તમારે જે નામ આપવું હોય. ઓકે, એક્સ નામ આપી દઈએ અહીંયા ખૂણાને એક્સ. અહીંયા નામ આપી દઈએ એ બી સી ત્રિકોણ. ઓકે, એમાં બી છે, 90 ડિગ્રી લીધો છે. ઓકે મિત્ર, કોટનું સૂત્ર શું? નિશાની જોયા વગર ત્યાં જે છે ને ખાલી કિંમત મૂકો. અહીંયા કોટનું સૂત્ર શું થાય? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો એક્સની આ સામેની બાજુ ને આ પાસેની બાજુ કહેવાય. તો પાસેની બાજુ 3, સામેની બાજુ 4, આની ખબર નથી એટલે વાય. મેળવીએ કોની મદદથી? પાયથાગોરસની મદદથી. પાછો ઊભો જ રહી જશે એ તો ભાઈ. તો મિસ્ટર પાયથાગોરસનું પ્રમેય શું કહે છે? ચાલો ડન,
तो बन्ने बाजुना वर्गोनो सरवाळो चार नो वर्ग प्लस त्रण नो वर्ग बराबर कर्ण ना वर्ग जेटलो थाय वाई स्क्वेर। चार नो वर्ग राखो सोळ, त्रण नो वर्ग लखो नव अने वाई स्क्वेर। तो आना उपरथी सोळ ने नव पच्चीस थाय एटले वाई स्क्वेर बराबर पच्चीस मळे। तो एमना उपरथी वाई मळी जाय पांच पांच। तो लखी नाखू पांच। क्लियर? बाकी ना मेळववाना छे मित्र, बाकी ना। कोण बाकी ना? तो कोट आप्यो छे बाकी ना बधाना नाम तमारे मने आपवाना रहेशे। तो बाकी ना मां एक तो साइन एक्स आवे। आ नहीं काम करे। ओके, बाकी ना मां साइन एक्स आवे। आमां भी मजा तो नहीं आवती। ओके, कोस एक्स आवे, टेन एक्स आवे, कोट एक्स आप्यो छे एटले ना लगता भगवान, सेक एक्स आवे अने कोसेक एक्स आवे। જે આપ્યું છે એ સિવાયના પાંચ લખવાના છે કોસેક એક્સ। ખાસ ચરણ જુઓ, ખાસ ચરણ જુઓ સાઇન એક્સ માટે। ત્રીજા ચરણમાં સાઇન ઓલ એસ ટી ટેન કોટ પ્લસ સાઇન માઇનસ, તો નિશાની માઇનસ અહીંયા આવી જાવ સાઇન માટે। સૂત્ર છે સામેની બાજુના છેદમાં કર્ણ, ચારના છેદમાં પાંચ, ચારના છેદમાં પાંચ। કોસેક્સનું ત્રીજા ચરણમાં નિશાની શું હોય? કોસેક્સની ત્રીજા ચરણમાં નિશાની ઓલ એસ ટી ટેન કોટ પ્લસ કોસ માઇનસ। ત્યાંથી પકડો તો પાસેની બાજુના છેદમાં કર્ણ, ત્રણના છેદમાં પાંચ થશે। નેક્સ્ટ આગળ વધીએ, ટેન એક્સ ત્રીજા ચરણમાં ટેન ઓલ એસ ટી ટેન કોટ પ્લસ હોય તો પ્લસ લખો ને ભાઈ, એમાં ક્યાં મોટી વાત છે? ડન। અને ત્યાંથી કિંમત મળે ટેનનું સૂત્ર, ટેનનું સૂત્ર, ટેનનું સૂત્ર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એક્સની સામે ચાર, પાસે ત્રણ, ચારના છેદમાં ત્રણ। ઓકે, આગળ વધીએ અને સેક એક્સ અને કોસેક એક્સ। ચાલો સેક એક્સનું મૂલ્ય કયું ચરણ છે? ચરણ ના ભૂલી જતા, ચરણ ત્રીજું ઓલ એસ ટી ટેન કોટ પ્લસ સેક માઇનસ। ત્યાંથી કિંમત જોશે મિત્ર, કિંમત જોશે। ઓકે, ચાલો સેકની કિંમત કર્ણના છેદમાં પાસેની બાજુ, આ ભાઈ કર્ણ એક્સની પાસેની બાજુ, આ કહેવાય પાંચના છેદમાં ત્રણ, લખી નાખીએ પાંચના છેદમાં ત્રણ, અરે પાંચના છેદમાં ત્રણ કોસેક એક્સ લાસ્ટ શું છે? બી ત્રીજા ચરણમાં ટેન અને કોટ પ્લસ હોય, ટેન કોટ પ્લસ હોય, હું કોની વાત કરું છું? કોસેકની, તો એ માઇનસ હોય ભાઈ, ટેન કોટ પ્લસ હોય તો બાકીના માઇનસ। કોસેકનું સૂત્ર શું થાય? તો સામેની બાજુ પાસેની બાજુ કર્ણ કોણ થાય? કર્ણના છેદમાં સામે, આમાં કર્ણ કોણ છે? પાંચ। એક્સની સામે કોણ છે? ચાર, તો પાંચ બાય ચાર, બસ પરિપૂર્ણ। કયો દાખલો કમ્પ્લીટ? તો કે ત્રીજો પણ પરિપૂર્ણ। આગળ વધીએ નંબર ચાર, ક્વેશ્ચન નંબર ચાર આમાં હોય તો જો, નહીતર આપણે તમારા હોમવર્કમાં છે છે, ચાલો પકડીએ છે શું છે। સેક એક્સ બરાબર તેરના છેદમાં પાંચ છે અને એક્સ ચોથા ચરણમાં છે, એટલે પેલા તો મારે અને તમારે કયું હું લખવાનું? કિંમત નહીં, ચરણ, કારણ કે એને આધારિત તો નિશાની આવશે। તો પેલા આવશે એક્સ ચોથા ચરણમાં છે, અચ્છા નથી મજા આવતી સાહેબ કલરમાં બદલાવો, એક્સ ચોથા ચરણમાં છે અને મિસ્ટર સેક એક્સ આપ્યો છે, જોઈ શકો છો સેક એક્સ બરાબર પ્લસ તેરના છેદમાં પાંચ છે। આ બેને આધારે બાકીનું બધું મેળવવાનું છે, ચાલો બેને પકડી રાખીએ ખાલી, એક્સ ચોથા ચરણમાં છે અને સેક એક્સ આપેલો છે। તો હવે પાયથાગોરસની જરૂર પડે જ, તો આ એવો પાયથાગોરસ હાજર, એમાં આ ખૂણાને આપણે નામ આપી દઈએ એક્સ એક્સ। સેકનું સૂત્ર શું છે? કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણ તેર પાસેની બાજુ પાંચ, આ મિસ્ટર વાય તમારે મેળવવાનો છે। કેમ મેળવવાનો છે? તો કે પાયથાગોરસ પ્રમેય પરથી, કોમેન્ટ ચાલુ જ રહેવી જોઈએ, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે વાય સ્ક્વેર પ્લસ પાંચનો સ્ક્વેર બરાબર તેરનો સ્ક્વેર। તો આના ઉપરથી વાય સ્ક્વેર જ રાખીએ, પાંચનો વર્ગને પચીસ લખીએ અને તેરના વર્ગને વન સિક્સટી નાઇન લખીએ। તો આના ઉપરથી વાય સ્ક્વેર બરાબર મળે 169 માઇનસ 25, કરો જી 169 માંથી 25 ઓછા કરો તો કેટલા આવે જુઓ, તો 144 આવે। 144 કોનું વર્ગમૂળ છે મિત્ર?
તો કે વર્ગમૂળમાં 144 એટલે 12 થાય, તો આનું મૂલ્ય તમને 12 મળશે. અહીંયા સુધી પરફેક્ટ હોય તો આગળ વધીએ. ચાલો, તમને sec x આપ્યો છે, એ સિવાયના પાંચ કોણ, તો એ સિવાયના પાંચમાં sin x આવે, cos x b આવે, tan x b આવે, cot x b આવે, sec x તો આપ્યો છે અને cos x વધે, એ લખી નાખો સાહેબ, એટલે થઈ ગયા પાંચ. ચાલો sin, cos, tan, cot અને cos x. સાઈનનું મૂલ્ય પહેલા તો x ચોથા ચરણમાં છે, ચોથા ચરણમાં સાઈન, ચોથા ચરણમાં સાઈન માઇનસ હોય તો માઇનસ. સાઈન માટે અહીંયા આવી જાઓ, સામેની બાજુના છેદમાં કર્ણ, સાઈન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 12 ના છેદમાં 13. સામેની બાજુ જોઈ શકો છો, x ની સામેની બાજુ ના છેદમાં કર્ણ 13. આગળ વધો, cos x, cos x x કયા ચરણમાં છે મિત્ર, ચોથા ચરણમાં છે, ચોથા ચરણમાં ઓલ એસટીસી cos પ્લસ હોય તો પ્લસ લખો, અને cos નું સૂત્ર પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 5 ના છેદમાં 13. tan કયું ચરણ મિત્ર, કયું ચરણ મિત્ર, મિત્ર મિત્ર ચરણ નંબર ચોથું, ચોથા ચરણમાં ઓલ એસટીસી cos sec પ્લસ tan માઇનસ, tan માઇનસ. tan નું સૂત્ર શું, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની ના છેદમાં પાસેની, 12 ના છેદમાં 5. અચ્છા એટલું સરળ હોય, ચાલો નેક્સ્ટ. પછીનું કોટેક્સ કેમ મળે, તો કોટેક્સ છે એ ચોથા ચરણમાં માઇનસ કાં સાહેબ, ઓલ એસટી cos sec પ્લસ cot માઇનસ, અને પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ એમનો આન્સર રહેશે. નેક્સ્ટ કોશેક એક્સ, શું છે કોશેક એક્સ, હા ચોથા ચરણમાં માઇનસ, વેરી ગુડ, અને કિંમત ત્યાંથી મળે, બોલી જાવજો, 12 ના છેદમાં, બરાબર ને, નહીં સાહેબ 13 ના છેદમાં 12. કેમ, કર્ણના છેદમાં સામેની બાજુ. તો આ તમારો ક્વેશ્ચન નંબર ચોથો પણ પરિપૂર્ણ. નેક્સ્ટ જુઓ જી, હવે આવો એકાદો ક્વેશ્ચન હોય તો લઈ લઈએ, નહીંતર આગળ વધીએ, છે કે નહીં. ચાલો ક્વેશ્ચન નંબર પાંચમો હોય તો જો, બાકી તો આપણે હોમવર્કમાં જ આપી દેશું. છે 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 છે, લખી નાખીએ. ચાલો આ તમારો ક્વેશ્ચન નંબર પાંચમો છે બાળકો, ટેન એક્સ બરાબર માઇનસ 5 ના છેદમાં 12, અને એક્સ બીજા ચરણમાં છે. પહેલી વસ્તુ શું લખશું, હા ચરણ લખશું, તો લખી નાખું એક્સ બીજા ચરણમાં છે, અને આપ્યું છે શું, ટેન એક્સ, ટેન એક્સ બરાબર શું આપ્યું છે, તો કે ટેન એક્સ બરાબર આપ્યું છે માઇનસ 5 ના છેદમાં 12 આપેલ છે. આ બંને વસ્તુ આપી છે, આ બંને વસ્તુને આધારે આપણે પાયથાગોરસ ડ્રો કરવાનો છે. ચાલો પાયથાગોરસ પણ હાજર જ છે કે ચાલો અમે ડ્રો થઈ ગયા. હવે તો ટેન એક્સ, એક્સ નામ આને આપી દઈએ, આ ખૂણાને એક્સ નામ આપી દઈએ, આને નામ આપી દઈએ ખૂણો એ, ખૂણો બી જે 90 છે, અને ખૂણો સી, સી તરીકે એક્સ કામ કરે છે. હવે તો હવે એક્સ બીજા ચરણમાં છે, ટેન એક્સ માઇનસ 5 ના છેદમાં 12 છે, ડન છે, તો ટેન એક્સ નું સૂત્ર શું, જે થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એક્સ એટલે સામેની બાજુ 5, હંમેશા પ્લસ, અને પાસેની બાજુ 12, આને નામ આપી દઈએ વાય, મેળવીએ વાય. ઓકે પાયથાગોરસ પ્રમેય, અને એમના મુજબ શું થાય, 5 નો વર્ગ + 12 નો વર્ગ = y નો વર્ગ. તો મિત્ર 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144 = y² તો આમના ઉપરથી 5 ના વર્ગ 25 અને 144 નો સરવાળો કરો એટલે વાય સ્ક્વેર મળે 169. વાય સ્ક્વેર છે એ કોનો વર્ગ આવ્યો જુઓ તો, 13 નો વર્ગ આવ્યો, તો તેથી તમે લખી શકો કે y = 13, મૂકી દો ને y = 13 છે. બાકીના 5 કોણ, બાકીના 5 ટેન સિવાયના બાકીના 5 બોલો, સાઈન કોસ ટેન, ટેન નહીં ટેન તો છે, કોટ કોશેક અને શેક. ઓકે તો લખી નાખીએ એમના શુભ નામ. ચાલો સાઈન એક્સ કોસ એક્સ
કોટેક્સ, સેકેક્સ અને લાસ્ટ વન પાંચમું કોસેકેક્સ. મિત્ર ચરણ ના ભૂલી જતા, એક્સ બીજા ચરણમાં છે, બીજા ચરણમાં સાઇન ઓલ એસ સાઇન પ્લસ આવે, પ્લસ ત્યાંથી સાઇનને પકડો ભૈલા. એક્સની સામેની બાજુના છેદમાં કર્ણ, પાંચના છેદમાં તેર, એમાં ક્યાં સાહેબ વાર લાગે. હવે કોસેક્સ કયું ચરણ છે? બીજું. બીજા ચરણમાં ઓલ એસ સાઇન કોસેક પ્લસ કોસ માઇનસ, ત્યાંથી બોલો પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ બાર, છેદમાં કર્ણ તેર, કોટેક્સ. ચરણ કયું? ચરણ નંબર બીજું. બીજા ચરણમાં કોટ માઇનસ હોય તો માઇનસ, કારણ કે સાઇન કોસેક પ્લસ હોય, કોટ માઇનસ હોય. કોટનું સૂત્ર પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, બારના છેદમાં પાંચ. નેક્સ્ટ સેકેક્સ કયું ચરણ છે? ફરીથી બીજું ચરણ છે. બીજા ચરણમાં સેક માઇનસ હોય તો માઇનસ. સેકનું સૂત્ર કર્ણના છેદમાં પાસેની બાજુ, તેરના છેદમાં બાર થશે, તેરના છેદમાં બાર. અને આની કોમેન્ટ તમારે કરવાની છે અને ઝડપથી કરવાની છે. ચાલો ઝડપથી થોડી સ્પીડમાં કોમેન્ટ કરવી. વેરી ગુડ. તો તમારા બધાનો આન્સર છે એ જ લખી નાખીએ. શું છે તમારા બધાનો આન્સર? છે બીજા ચરણમાં પ્લસ હોય, ઓકે, અને તેરના છેદમાં પાંચ હોય, એ પણ પરફેક્ટ છે. તો આવી રીતે તમને ક્વેશ્ચન નંબર પાંચમાંનો આન્સર પણ ઇઝીલી મળી જવાનો છે. નેક્સ્ટ તમારા સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 6 થી 10 જોઈએ. પહેલાં તો તમને બતાવી દઉં કે એ કંઈક આવી રીતે છે. પ્રશ્ન નંબર 6 થી 10 જોઈ શકો છો. પ્રશ્ન 6 થી 10, સાઇન 765° મેળવો, કોસેક -1410° મેળવો, ટેન 19π/3° મેળવો, સાઇન -11π/3 મેળવો, કોટ -15π/4 મેળવો. 6, 7, 8, 9 અને 10 પ્રશ્નો આવી રીતે છે. ઓલ એસટીસી પૂર્ણ, હવે કંઈક નવું ચાલુ અને સ્વાધ્યાય પછી પરિપૂર્ણ. આજે જ આને પૂર્ણ કરી નાખવાનું છે, એટલે ખાસ ધ્યાન અહીંયા જ આપજો. હવે આ પ્રશ્નોને સોલ્વ કરવા હોય તો તમારી પાસે પ્રથમ તો આટલી માહિતી હોવી જોઈએ. આ બધી માહિતી જો ના હોય તો થોડી તકલીફ પડી શકે છે, પણ એ નહીં પડે. પહેલાં તો અંશ માપને રેડિયન માપમાં ફેરવતા આવડવું જોઈએ. અંશ માપમાંથી રેડિયન માપ આવડવું જોઈએ. ચાલો સાહેબ, એ મને આવડે જ છે, ડન. બીજું શું આવડવું જોઈએ? યુગ્મ અને અયુગ્મ વિધેય. આ કોના માટે આવી? ફરીથી કહી દઉં, ખબર હોય ના હોય મને નથી ખબર, પણ હવે તમને ખબર હોવી જ જોઈએ. યુગ્મ અને અયુગ્મ વિધેય. તો યુગ્મ અને અયુગ્મ વિધેયનો કન્સેપ્ટ છે ને, ખૂણો ઋણ હોય ત્યારે લાગુ પડે. ખૂણો ઋણ હોય ત્યારે લાગુ પડે. ઋણ ખૂણો એટલે ખૂણાની બાજુમાં માઇનસ નિશાની હોય. વિધેયની આગળ નહીં હો ભાઈલા, ખૂણાની બાજુમાં માઇનસ નિશાની હોય ત્યારે. તો હવે જોઈએ, ધારો કે તમારી પાસે કંઈક આવી રીતે હું આપું છું મિત્ર, સાઇનની અંદર ખૂણો માઇનસ એક્સ, તો આ વિધેય લાગુ પડે યુગ્મ અને અયુગ્મ, બાકી નહીં. કોસની અંદર માઇનસ એક્સ આપે તો લાગુ પડે, બાકી નહીં, તો જ લાગુ પડે. પછી ટેનની અંદર માઇનસ એક્સ આપે તોય લાગુ પડે, બાકી નહીં, ઓકે. કોટની અંદર માઇનસ એક્સ આપે તોય લાગુ પડે, અને કોસેકની અંદર માઇનસ એક્સ આપે તોય લાગુ પડે, અને સેકની અંદર માઇનસ એક્સ આપે તોય લાગુ પડે. પણ હા, ખૂણો માઇનસ હોય તો જ લાગુ પડે, ઓકે. હવે સાહેબ, યુગ્મ કયા અને અયુગ્મ કયા? તો આ બધાય અયુગ્મ વિધેય છે, એટલે એ બધાય માઇનસ નિશાનીને બહાર નાખી દેશે. માઇનસ અને સાઇન પ્લસ એક્સ લખાય, માઇનસ અને ટેન પ્લસ એક્સ લખાય. ખાલી માઇનસ નિશાની બહાર લખવાની, સાઇન ટેન કોટ અને કોસેકમાં માઇનસ અને કોટ એક્સ. આ બધી વાત આપણે અગાઉ કરી જ લીધેલી છે, પણ ખબર હોવી જરૂરી છે, એટલે ફરીથી પુનરાવર્તન કરું છું. ફક્ત માહિતી, કોસની અંદર માઇનસ હોય તો એને તમે સીધું પ્લસ કોસ એક્સ લખી શકો છો, અને સેકની અંદર માઇનસ હોય તો તમે ડાયરેક્ટ પ્લસ સેક એક્સ લખી શકો છો.
આ બંને છે એ યુગ્મ વિધેય છે, બાકીના વિધેય એ અયુગ્મ વિધેય છે, એનું નામ આપવાની હવે જરૂર નથી, આ બધા તમારા અયુગ્મ વિધેય છે. ચાલો અહીંયા સુધી પરફેક્ટ, બીજી શું ખબર હોવી જોઈએ હવે સાહેબ? આ સિવાય કઈ માહિતી જોઈએ? યસ, આ સિવાય તમારે ત્રિકોણમિતિ ટ્રિગોનોમેટ્રીનું ટેબલ ધોરણ 10, સાઇન 0 કેટલો, સાઇન પાઈ બાય 6 કેટલું, સાઇન પાઈ બાય 4 કેટલું, વગેરે 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 વગેરે, આટલું આવડે, દાખલો આવડે. અને હા 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 હા, મિસ્ટર ઓલ એસટીસી, અહીંયા એક્સ અક્ષ હોય તો વિધેય ન બદલે, વાય અક્ષ હોય તો વિધેય બદલે, બસ આ જૂની માહિતી ખબર હોવી જોઈએ. આટલી વસ્તુ ખબર છે તો તમે આવા કોઈ પણ ક્વેશ્ચન છે ગણી શકશો ઈઝીલી. કરીએ પ્રશ્ન નંબર 6 સ્ટાર્ટ. ઓકે, હોય તો નહીતર હોમવર્ક જોઈએ ભાઈ. 6 દેખાય છે, દેખાય છે. સાઇન 765 જેવું કંઈક છે આમાં, સાઇન 765 અંશ. ઓકે, તો કરીએ સિલેક્ટ ને ઉપાડીએ ભાઈ, આમાં ક્યાં મોટી વાત છે. પહેલું કામ, 765 અંશ બરાબર કેટલા રેડિયન? તો તમારો પ્રશ્ન આવી રીતે આગળ વધે, 765 ગુણ્યા પાઈ બાય 180. ચાલો ઝડપથી મને આનો રેડિયનમાં કોમેન્ટ કરીને આન્સર આપો, રેડિયનમાં શું મળે. ચાલો ઝડપથી, વેરી ગુડ. 17π/4 બરાબર ને, 17π/4 મળે, જોઈ લેજો તમારી રીતે, ડન. ઓકે, હવે પ્રશ્નને આગળ વધારીએ, આ તમને આવડવું જ જોઈએ. સ્ટાર્ટિંગમાં જ વાત થઈ ગઈ, સાઇન 765 અંશ બરાબર, શું લખાય 765 અંશને? તો સાહેબ આ પહેલું સ્ટેપ હવે દાખલાનું સ્ટાર્ટ થયું, 17π/4 લખાય. હવે આને ગણવા માટેની જે ટ્રીક છે એ આપણે આગળ વધારીએ. છેદનો ઘડિયો સ્પેશિયલ મેમન તમારું છેદ છે, છેદના ઘડિયામાં 17ની નજીકનો અંક પકડો, 4 × 1 = 4, 17થી તો બહુ દૂર છે, 4 × 2 = 8, હજી 17થી તો દૂર જ છે, 4 × 3 = 12, હજી 17થી દૂર છે, ચોકે ચોકે 16, આવ્યો 17ની નજીક, 16 × 4 = 25, 16 અને 20માં 17ની વધારે નજીક કોણ? ચોકે ચોકે 16 × 4 = 25, 17 16ની નજીક છે કે 20ની નજીક? 16ની નજીક, તો 16π ને પકડી રાખો બસ. તો આ તમારો આન્સર આપશે, 16π કંઈક. સાઇન મિસ્ટર સ્પેશિયલ આપણો 4નો ઘડિયો, એટલે 4ને તો હળી ન જ કરીએ, 17ને લખાય 16π, કારણ કે 16 બહુ નજીક છે, પ્લસ પાય એટલે 17π થઈ ગયા. અલગ અલગ છેદ આપો વીરા, સાઇન 16π/4 અને પ્લસ પાય બાય 4, ચાલો ક્લિયર છે. અહીંયા જોઈ શકો છો 16π છેદમાં 4 એટલે 4π આવે, સાઇન 4π, કારણ કે ચોકે ચોકે 16 અને પ્લસ પાઈ બાય 4. હવે તમારે 4π નું સ્થાન લોકેશન પકડવાનું રહેશે મિત્ર. ચાલો અહીંયા અહીંયા બધું પરફેક્ટ, અહીંયા 0, અહીંયા પાઈ, અહીંયા 2π, અહીંયા 3π, અહીંયા 4π આવે, એટલે કે આ તમારો 4π નું સ્થાન છે, 4π અહીંયા આવે. એમાં પ્લસ કરો તો ઉપરની બાજુ જશે, માઇનસ કરો તો નીચેની બાજુ જશે, એ બી ક્લિયર છે. હવે અહીંયા જુઓ પ્લસ છે કે માઇનસ છે? અરે મિત્ર 4π પ્લસ છે, તો 4π માં પ્લસ કરો જી, પહેલું ચરણ તમારા સમક્ષ પ્રગટ થઈ જાય. પહેલા ચરણમાં સાઇન ઓલ એસટીસી, મિસ્ટર ઓલ એસટીસી પ્રમાણે પહેલા ચરણમાં ઓલ પોઝિટિવ, ઓલ પોઝિટિવ તો સાઇન તો પોઝિટિવ જ હોય ને ભાઈ, સાઇન પોઝિટિવ, વિધેય બદલે, એક્સ અક્ષ હોય તો ન બદલે, વાય અક્ષ હોય તો બદલે, કઈ અક્ષ છે? એક્સાક્સ છે, એટલે એનું એજ બેઠું, સાઇન અને ખૂણો પાઈ બાય 4. હવે સાઇન પાઈ બાય 4 નું મૂલ્ય થોડા સાહેબ કે 1/√2 જ હોય, બધાને આવડતું જ હોય,
तो आ तमारा प्रश्न नो आंसर रिया कोनो आंसर छे साइन 765 अंश नो आंसर प्लस 1/√2 रे सल्यो प्रश्न परिपूर्ण आ तमारे थोड़ू 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 सीखतू रहू जाते करतू रहू प्रैक्टिस महत्वनी छे। नेक्स्ट आगळ वधीए प्रश्न नंबर 7 मां ने पसंद करिए। चलो छे प्रश्न नंबर 7 मां क्या દેખાતો હોય તો ઉપાડો છે 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 એક આવી રીતે પ્રશ્ન છે મિત્ર કોસેક માઇનસ 1410 અંશ પહેલું કામ માઇનસને દૂર કરવાનું છે યુગ્મ અયુગ્મ તો કોસેકની વાત હમણાં જ થઈ જુઓ કોસેકની અંદર માઇનસ હોય તો શું થાય બહાર આવી જશે ક્યાં મોટી વાત છે તો લઈ લ્યો ભાઈ બહાર તો આવો પ્રશ્નમાં પાછા પહેલું કામ એ કરો પછી આપણે રેડિયન અંશ વંશ જે હોય એ આગળ વધારશું ને ભાઈ અત્યારે પ્રશ્ન આવો છે કે કોસેકની અંદર માઇનસ 1410 અંશ છે એટલે એ કામ પહેલાં માઇનસ 12 કાઢવાનું કરશે અને અંદર કરી દઈએ પ્લસ પ્લસ 1410 અંશ હવે તમારો પ્રશ્ન કંઈક મને મજા આવે એવો કારણ કે અંદર ખૂણો ધન આવી ગયો પહેલાં તો એ જ ટેન્શન હોય છે માઇનસનું હું કરું ચાર એવા છે બહાર કાઢ નાખશે ને બાકીના બે ખાઈ જશે ખાઈ જવાળા કોસને શેક બાકીનામાં તો માઇનસ 12 ચાલો એ બધું ક્લિયર સાહેબ હવે 1410 અંશ ને રેડિયનમાં ફેરવવું છે તો 1410 ગુણ્યા પાઈ બાય 180 ચાલો આનો આન્સર મિત્ર તમારે પાછો આપવાનો છે કોમેન્ટ દ્વારા અને ઝડપથી સુડતાલીસ તૈયારી કરજો ઓકે 141 ચાલો કરાવી દઈએ એમાં કે મોટી વાત છે 141 પાઈ બાય 18 વધે કારણ કે મીંડી તો ઉડી જ જશે 141 ને 3 વડે ભાગો તો 3 વડે ભાગો એટલે 3 × 12 47 તેરી એટલે કે 47 વડે ભાગવાની ટ્રાય કરજો ચાલો 47 × 3 થાય તો આને લખો 47 × 3 પાઈ બાય 6 × 3 હવે ભાઈ તગડો તો ઉડી જાય 47 પાઈ બાય 6 તમારો જવાબ 47 પાઈ બાય 6 તમારો આન્સર રહેશે ચાલો મૂકી દઈએ હવે પ્રશ્નને સ્ટાર્ટ કરીએ તમારો જે પ્રશ્ન છે ને એમને હ શું છે પ્રશ્ન કોશેક માઇનસ 1410 અંશ માઇનસ નિશાની 12 છે કોશેક પ્લસ 1410 ને હું લખાય પ્લસ 1410 ને આ લખાય 47 પાઈ બાય 6 અને હવે પ્રશ્નમાં 6 નો ઘડિયો 6 આપણા મહેમાન બની જાય છે છેદમાં આવી જાય એટલે 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24, મને સાચો હોય ખોટો પણ ખબર નથી, 6 × 3 = 36, 6 × 36 = 42, 42 થોડો થોડો નજીક આવે, 47 6 × 7 = 42 ની નજીક છે, 6 × 8 = 48, 42 અને 48 માંથી બેની વચ્ચે જ આવ્યો ને 47, તો 42 અને 48 માંથી 47 નજીક કોની 42 ની કે 48 ની તો 48 ને પ્રગટ કરો ત્યાં એટલે માઇનસ કોસેક સાહેબ 6 ના ઘડિયામાં આપણા મહેમાનમાં 48 પાઈ નજીક છે 48 હવે મારે તો 47 જોઈએ તો પ્લસ કરું કે માઇનસ કરું માઇનસ કરો ને ભાઈ તો માઇનસ પાઈ 48 માંથી 1 પાઈ ઓછો 47 પાઈ હવે અલગ અલગ છેદ આપો માઇનસ કોસેક અલગ અલગ આપો એટલે 48 પાઈ ના છેદમાં 6 માઇનસ પાઈ ના છેદમાં 6 નો ઘડિયો મને ભૂલાઈ ગયો તમારે કહેવાનો છે ચાલો 8 પાઈ વધે 6 × 8 = 48 થાય 8 × 6 = 48 અને મિસ્ટર પાઈ એમનો એમ માઇનસ પાઈ બાય 6 હવે તમારે કોનું સ્થાન ગોતવાનું રહેશે તો તમારે ભગવાન આ બંને ઉપરથી 8 પાઈ નું સ્થાન પહેલા તૈયાર કરવું પડે ઓકે 8 પાઈ નું સ્થાન અહીંયા 0 આ બાજુ આવો તો પાઈ આ બાજુ આવો તો 2 પાઈ આ બાજુ આવો તો 3 પાઈ આ બાજુ આવો તો 4 પાઈ આ બાજુ આવો તો 5 પાઈ જોજો 8 પાઈ ક્યાં આવે આ પાઈ છે આ બાજુ આવો તો 6 પાઈ આ બાજુ આવો તો 7 પાઈ અને આ બાજુ આવો તો 8 પાઈ આવી ગયો 8 પાઈ
બેકી સંખ્યાના પાઈ બધા અહીંયા છે, આ તમારો 8 પાઈ, એમાં પ્લસ કરો તો ઉપર, માઇનસ કરો તો નીચે. પ્લસ છે કે માઇનસ છે? માઇનસ છે. કયું ચરણ? ચોથું. ચોથા ચરણમાં ઓએસટીસી પ્રમાણે કોસ અને સેક પ્લસ હોય, બાકીના બધાય માઇનસ. આ બેમાંથી એક કઈ છે? ના, આ તો કસક છે. તો માઇનસ નિશાની તો ઓલરેડી છે, અને આની નિશાની આ ચરણમાં માઇનસ આવે એટલે બીજી વાર માઇનસ. અક્ષ કઈ છે? એક્સ અક્ષ છે. વિધેય બદલે નહીં, તો વિધેય એમનું એમ કોસેક અને ખૂણો પાઈ બાય છ. માઇનસ માઇનસ બે વખત પ્લસ, કોસેક પાઈ બાય છ ની કિંમત તમારે જોઈ લેવી, બે મળશે એટલે તમારો આન્સર બે રહેશે. કોનો? કોસેક માઇનસ. આમાં કેમ હમાડ્યું નથી? હમાડી દઈએ, આવું થોડું ચાલે સાહેબ. આ તો અમારે હોમવર્ક માટેની વર્ક છે. ચાલો, કોસેક માઇનસ 1410 અંશનો આન્સર તમને મળે પ્લસ બે. પરિપૂર્ણ. કયો ક્વેશ્ચન છે મિત્રો? સાતમો. આગળ વધીએ, પ્રશ્ન નંબર આઠમો જોઈએ છે ને, આમાં જોઈ લઈએ, નહીતર પછી હોમવર્ક. આઠમો દેખાય છે, આવું કંઈક છે. અરે વાહ, પ્લસ પોઈન્ટ શું છે? સીધું આપ્યું છે ને આપણે મિસ્ટર ત્રણને મહેમાન તરીકે રાખીને સીધો ઘડ્યો. ઓકે, તો ચાલો, 10 19 પાઈ બાય 3 અને ખૂણો એ ઋણ નથી. કેટલું બધું સરળ આપી દીધું છે. 3 1 3 3 2 6 3 9 3 4 3 6 12 3 6 18 આવ્યો 19 ની નજીક. એક્ઝેક્ટ નજીક છે 18 પાઈ. તો લખી નાખું 10 18 પાઈ. 19 બનાવવા માટે એક પાઈ વધારાનો ઉમેરી દો ના છેદમાં 3. પરફેક્ટ. અલગ અલગ છેદ આપો ને ભાઈ. હવે તો બહુ હેલા થઈ ગયા દાખલા તમારા માટે. 10 19 પાઈ બાય 3 બરાબર 10. જુઓ જી, 18 પાઈ ના છેદમાં 3, 3 નો ઘડિયો આવડે તો અહીંયા છેદ ઉડે. પ્લસ પાઈ ના છેદમાં 3 લખી જ નાખો, પછી આપણે ચરણ જોશું. મને આવડે છે સાહેબ 3 નો ઘડિયો. 3 6 18 થાય બરાબર ને. લખી નાખો 6 પાઈ પ્લસ પાઈ બાય 3. હવે શું? તો 6 પાઈ ને પાછો પકડવાનો થાય આમાં અને આમાં 6 પાઈ. તો હમણાં જ સાહેબ વાત કરી, અહીંયા 0, અહીંયા પાઈ, અહીંયા 2 પાઈ, અહીંયા 3 પાઈ, અહીંયા 4 પાઈ, અહીંયા 5 પાઈ અને 6 પાઈ. અહીંયા જ આવ્યો 6 પાઈ પાછો. એમાં પ્લસ હોય તો ઉપર, માઇનસ હોય તો નીચે. પ્લસ છે પહેલું ચરણ, ઓલ આવે, બધાય પ્લસ જ હોય તો ક્યાં જોવાનું છે કોણ છે? બધાય પ્લસ જ હોય તો આન્સર 10 19 પાઈ બાય 3 બરાબર પ્લસ 10 પ્લસ. વિધેય બદલે ના બદલે? એક્સ અક્ષ હોય તો ના બદલે, વાય એક્સ હોય તો બદલે. આ તો મિસ્ટર એક્સ અક્ષ છે, ના બદલે, ના બદલે. તો 10 નું 10 જ, અને ખૂણો છેલ્લે જે દેખાય એ લખી નાખવાનો પાઈ બાય 3. 10 પાઈ બાય 3 તો તમારે ચેક કરવાનો છે પ્રભુ. જુઓ જી, તમારા ટેબલમાં 10 પાઈ બાય 3 નું મૂલ્ય શું મળે ત્યાં સુધીમાં હું લખી નાખું ફટાફટ. 10 પાઈ બાય 3 બોલો તો એ તમને મળશે √3. લ્યો, આ તમારા ફાઇનલ આન્સર તરીકે રહેશે. પ્રશ્ન નંબર 8મો પણ પરિપૂર્ણ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. શું સાહેબ 10? 9મો બાકી છે તો 9મો લઈએ ભાઈ, હોય તો, નહીતર હોમવર્ક છે. છે 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 આવી રીતે છે 9મો. અચ્છા, તકલીફ છે? શું તકલીફ છે? માઇનસ ખૂણાની કેમ મળે? 12 આવે તો પેલું કામ એ કરો, સાઇન અયુગ્મ વિધેય છે, લખી જ નાખવાનું. સાઇન માઇનસ એક્સ હોય ને એને કહેવાય માઇનસ સાઇન એક્સ. આ આપણો રૂલ છે. કેમ? સાઇન છે એ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે ને, આ આપણી થિયરી છે. એક્ઝામમાં ના લખો તો હશે, ખબર હોવી જોઈએ. ઓકે, હવે પ્રશ્નની શરૂઆત કરીએ. ભગવાન, સાઇન ની અંદર ખૂણો માઇનસ અને 11 પાઈ બાય 3. પહેલાં તો સાઇનની અંદર જે માઇનસ છે એને 12 લઈ લ્યો, માઇનસ 12 એટલે સાઇન 11 પાઈ બાય 3. હવે આપણું મહેમાન બની જાય 3, ચીફ ગેસ્ટ છે. તો 3નો ઘડિયો તૈયાર કરો. 3 3 9 3 4 11 બરાબર ને? શું સાહેબ જી કહો છો? 3 4 12 થાય તો નજીક 12 જ છે ને ભાઈ, એ જ લખો. ઓકે, તો માઇનસ, અરે માઇનસ સાઇન, તો અહીંયા લખો 12 પાઈ માઇનસ પાઈ બાય 3. હવે 12 પાઈમાંથી પાઈ કેમ? 11 પાઈ લાવવો છે ભાઈ. શું એકની એક કથા વારંવાર, બરાબર ને? અલગ અલગ છેદ આપી દો. માઇનસ સાઇન, તો પેલું 12 પાઈના છેદમાં 3 અને પાઈના છેદમાં 3.
ત્રણ નો ઘડિયો આવડે ને, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક અગિયાર, નહીં ત્રણ ચોક બાર, તો અહીંયા ઉડી જાય, ચાર પાય વધે, જુઓ. ઓકે, માઇનસ સાઇન અહીંયા વધે ફોર પાય, અને અહીંયા માઇનસ પાય બાય થ્રી, પાછો ફોર પાય ને પકડવાનો. થયો ભાઈ, ડન ડન, ફોર પાય આવો, ફોર પાય આવો. ચાલો અહીંયા જીરો, અહીંયા પાય, અહીંયા ટુ પાય, અહીંયા થ્રી પાય, હરે આવી ગયો ફોર પાય અહીંયા. એટલે આ તમારો ફોર પાય છે, એમાં પ્લસ કરો તો ઉપર, આ માઇનસ કરો તો નીચે. હું છે માઇનસ છે મિસ્ટર, નીચે આવશે ફોર પાયમાંથી નીચે. ચરણ નંબર ચાર, ઓલ એસ ટી સી, કોસ સેક પ્લસ હોય, આ સાઇન છે માઇનસ હોય, આ એમનું એમ આની નિશાની માઇનસ, અને વિધેય બદલે કે ના બદલે? સાહેબ લખી નાખ, હું ના બદલે, કેમ ના બદલે? એક્સ અક્ષ છે, ના બદલે. તો આન્સર આવે સાઇન પાઈ બાય થ્રી, બે વાર માઇનસ 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 પ્લસ, સાઇન પાઈ બાય થ્રી આનો આન્સર. કોનો આન્સર છે એ તો જોઈ લ્યો એકવાર. અચ્છા, આને પેટમાં દુખે છે, કાંઈ વાંધો નહીં. સાઇન માઇનસ અગિયાર પાઈ બાય થ્રી, સાઇન માઇનસ અગિયાર પાઈ બાય થ્રીનો આન્સર પ્લસ સાઇન પાઈ બાય થ્રી એટલે પ્લસ રૂટ થ્રી બાય ટુ થશે. જોઈ લેવું તમારા ત્રિકોણમિતિના ટેબલમાં. તો આ થઈ ગયો તમારા સ્વાધ્યાયનો નો 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 પ્રશ્ન નંબર નવમો. નેક્સ્ટ આગળ વધીએ, પ્રશ્ન નંબર દસમો. હોય તો પકડિયામાં, કે નહીતર હોમવર્ક ભાઈલા હોવો જ જોઈએ ફટાફટ. પ્રશ્ન નંબર દસમો, અચ્છા છે છે છે, જુઓ અહીંયા રહ્યો. એમાં વિધેય જુઓ તો, એમાં વિધેય છે ને એ ઋણ છે. વિધેય ઋણ છે, શું સાહેબ? ખૂણો ઋણ છે. ખૂણો ઋણ હોય તો કેમ કામ કરવાનું થાય? યુગ્મ અને અયુગ્મના નિયમ લાગુ પડે. કોણ છે તમારું વિધેય? તો કોટ છે. કોટ માઇનસ નિશાનીને બહાર રાખશે. એટલે હવે તમને બધાને વાકેફ છો, પરફેક્ટ છો તો લખીએ, કોટ માઇનસ પંદર પાઈ બાય ફોર. પહેલાં તો માઇનસ નિશાની ખુદ બહાર, અને કોટ પંદર પાઈ બાય ફોર વધે. ચાલો, પંદર પાઈ બાય ફોરમાં તમારે ચારનો ઘડિયો આવડવો જોઈએ. અહીંયા શું લખું ને, તમે આ વખતે છેલ્લા દાખલામાં તમે મને કહો ફટાફટ. ચાલો ઝડપ, અદભુત ઘડિયો આવડવો જોઈએ. એટલે આવડસ ભાઈ, ચારનો ઘડિયો પરફેક્ટ આવવો જોઈએ. ચાર એકા ચાર, ચાર દો આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ. નજીક આવ્યો ને સોળ, તો પકડો. એ જ પકડવાનું છે, આમાં બીજું કંઈ છે નહીં ભાઈલા. ઓકે, કોટ માઇનસ પંદર પાઈ બાય ફોર બરાબર માઇનસ કોટ ચાર એકા ચાર, ચાર દો આઠ, ચાર તેરી બાર, ચાર મહેમાન, ચોકે ચોકે સોળ, સોળ પાય નજીક થાય, એમાંથી એક પાય ઓછો કરી નાખું, પંદર પાય થઈ જાય. ઓકે, ધેન કોટ માઇનસ પંદર પાય બાય ફોર અલગ 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 આપો, તો સોળ પાયના છેદમાં ચાર માઇનસ પાયના છેદમાં ચાર, ડન. ચારનો ઘડિયો આવડતો હોય તો છેદ ઉડાડો. માઇનસ પંદર પાય બાય ફોર બરાબર માઇનસ કોટ, ચોકે ચોકે સોળ, ફોર પાય આવે માઇનસ પાય બાય ફોર. સાહેબ હવે અમને ચાર પાયનું સ્થાન યાદ રહી ગયું, બોલો એટલી વાર આનો દાખલો આવ્યો. તો ચાર પાયનું સ્થાન હવે હું કહીશ નહીં, તમને બધાને ખબર જ છે કે અહીંયા છે. એમાં પ્લસ કરો તો ઉપર, માઇનસ કરો તો નીચે. ઓકે, પહેલાં તો હું એ લખી નાખું, પછી તમને પૂછું. કોટ એમનું એમ માઇનસ પંદર પાય બાય ફોર ગણવાનું છે, એમનું એમ માઇનસ નિશાની તો ખુદ ગબ્બર બહાર બેઠી જ છે, અને એમનું. હવે અહીંયા આવો, કોટ પ્લસ કે માઇનસ? માઇનસ. તો ફોર પાય માઇનસ ચોથું ચરણ આવે, ચોથા ચરણમાં કોટ, ઓલ એસ ટી સી, કોસ સેક પ્લસ કોટ માઇનસ. વિધેય બદલે? સાહેબ એક્સ અક્ષ હોય તો ના બદલે, એક્સ અક્ષ હોય તો ના બદલે, એક્સ અક્ષ હોય તો ના બદલે, તો કોટ જ રહેશે, અને ખૂણો છેલ્લે ગબ્બર જે બેઠો હોય એને ઉપાડી લ્યો પાઈ બાય ફોર. તો તમારો આન્સર કોટ માઇનસ પંદર પાઈ બાય ફોર, બે વખત માઇનસ પ્લસ, અને કોટ પાઈ બાય ફોર. હવે કોટ પાઈ બાય ફોરની વેલ્યુ તો મિત્ર તમારે જોવાની છે, મને આવું જોતા આવડતું નથી ત્રિકોણમિતિના ટેબલમાં. એટલે તમે મારાથી વધારે પરફેક્ટ સેટિસ્ફાઈડ આન્સર આપશો. કેટલો આવે? વન. તો આન્સર વન લ્યો. એટલે આ તમારા સ્વાધ્યાયનો દસમો પણ પરિપૂર્ણ. અહીંયા તમે જોઈ શકો છો તમારું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે પણ ડન.
એટલે 3.2 ને અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ મળશું ત્યારે નવા કન્સેપ્ટ સાથે જ આગળ વધશું. તબ તક જય હિન્દ, જય ભારત.